અસલામવાલકુમ વેલકમ ઇન એસ એમ ફોર ફોર્ટી આજે આપણે ધોરણ બારનો કમ્પ્યુટર અધ્યયન ચેપ્ટર નંબર બે કેશ કેડિંગ શીટ અને જાવા સ્ક્રિપ્ટ વિશે માહિતી મેળવીશું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ગુણ પણ જોઈ લઈએ સૈદ્ધાંતિક એટલે કે થિયરી દસ માર્ક્સનું પૂછાશે પ્રાયોગિક આઠ માર્ક્સનું એટલે કે જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપશો તો દસ માર્ક્સના તમને આ પ્રકરણમાંથી તમને દસ માર્ક્સના એમસીક્યુ પૂછાશે તો આ ચેપ્ટરની અંદર જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બધી મેં અહીંયા કવર કરેલી છે તમે આ ચેપ્ટરને ધ્યાનથી આ વિડીયોને ફોલો કરશો તો તમને ઘણી બધી અહીંયાથી હે મદદ મળી રહેશે બોર્ડની એક્ઝામ માટે તો ચાલુ કરીએ આપણે આજે જાવા સ્ક્રિપ્ટ અને કે સ્કેનિંગ સ્ટાઇલ શીટ આ પ્રકારને મેં બે ભાગની અંદર વેચ્યું છે એક કે સ્કેનિંગ સ્ટાઇલ શીટ અને જાવા સ્ક્રિપ્ટ સૌથી પહેલાં આપણે કે સ્કેડિંગ સ્ટાઇલ શીટ વિશે માહિતી મેળવીશું અને એના પછી જાવા સ્ક્રિપ્ટ વિશે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં જોઈએ કે સીએસએસ અને તેનો ઉપયોગ કરવાના ફાયદા શું છે તો સીએસએસ એનો મતલબ થાય કે સ્કેડિંગ સ્ટાઇલ છે એક્ઝામની અંદર ઘણી વખત આનો પ્રશ્ન પૂછાતો હોય છે કે સીએસએસનું પૂરું નામ શું થાય તો તમારે એને યાદ રાખવું સીએસએસનો ઉપયોગ દર્શનીય ઘટકોને શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે દસ્તાવેજને કેવી રીતે દર્શાવવું છે તેની વિગતોની સ્ટાઇલ કહે છે જ્યાં તમે એસટીએમએલથી કોઈ દસ્તાવેજ બનાવશો તો એ તમને સ્ટેટિક જોવા મળશે એમાં તમને વધારે પડતી ડિઝાઇનિંગ જોવા નહીં મળે કોઈ સ્ટાઇલ તમને જોવા નહીં મળે તમે સ્ટાઇલ આપવા માટે તમે સીએસએસનો ઉપયોગ કરી શકો છો સ્ટાઇલ જે તે ઘટકનો સ્ક્રીન પર દેખાવ નક્કી કરે છે સ્ટાઇલ ચીટનો ઉપયોગ કરવાના ફાયદા કોડિંગમાં નકલ ટાળી શકાય એક જ વિગત માટે વિવિધ સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે અને કોડની સરળ જાળવણી કરી શકાય છે સીએસએસની વાક્ય રચનાની જો વાત કરીએ તો સીએસએસની વાક્ય રચના વિશિષ્ટ નિશાનીને નિયમ કે રૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નિયમ અને રૂલ્સ કહે છે સીએસએસ નિયમ કે રૂલ્સના બે મુખ્ય વિભાગ છે એક પસંદગીગાર એટલે કે સિલેક્ટર કે જેના ઉપર આપણે સ્ટાઇલ નક્કી કરવાની હોય છે જેના ઉપર આપણે શૈલી લાગુ પાડવાની છે તે એક કે વધુ ઘોષણાઓ એટલે કે ડિક્લેરેશન ગુણધર્મ અને કિંમત કે જે પસંદગી કાર્ડ છે એના ઉપર જે આપણે ગુણધર્મ અને કિંમતો ઉમેરશું એને કહેવાશે ડિક્લેરેશન સીએસએસની વાક્ય રચનાની જો વાત કરીએ તો સિલેક્ટર પ્રોપર્ટી જે કરલી બ્રેશમાં લખવામાં આવશે અને કોલન અને વેલ્યુ એચ વન જે આપણે અહીંયા સિલેક્ટર તરીકે ઉપયોગ કર્યો છે પ્રોપર્ટી એટલે કે કલર અહીંયા કોલન કોલન અને વેલ્યુ તરીકે આપણે અહીંયા ગ્રીન લખ્યું છે એટલે કે આપણી એચ વનની અંદર જે ટેક્સ લખીશું એનો કલર શું આવવો જોઈએ ગ્રીન આવવો જોઈએ એસટીએમએલ ઘટક એચ વન શું કહેવાશે એસટીએમએલ ઘટક કહેવાશે કલર ગુણધર્મમાં કહેવાશે અને ગ્રીન કિંમત કહેવામાં આવશે તો જ્યારે તમે સીએસએસ કમ્પોઝરની અંદર ઓપન કરશો ત્યારે તમને કમ્પોઝિશન ટૂલબારમાં તમને આ પ્રમાણેનું એક આઇકન જોવા મળશે જ્યારે એના પર તમે ક્લિક કરશો તો તમને આ પ્રમાણેનો સૌથી પહેલાં તમને વિઝાડ જોવા મળશે અહીંયા મેં એચ વન ટેક્સ સિલેક્ટ કરેલો છે પછી તમે અહીંયા ક્રિએટ સ્ટાઇલ ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રમાણે એક નવો વિઝાર જોવા મળશે નવો ડાયલોગ સ્પોગ જોવા મળશે અહીંયા જનરલ છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બોર્ડર બોક્સ લિસ્ટ ઓરલ અહીંયા આપણે ઇન્ટરનલ સ્ટાઇલ છે જે લીધી અહીંયા બતાવે છે આપણને હવે અહીંયા જેટલાની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ તમારી સંખ્યા યાદ રાખવાની એક્ઝામની અંદર પણ આના વિશે પ્રશ્ન પૂછાતો હોય છે તો અહીંયા હાલ તમને કોઈપણ પ્રકારની પ્રોપર્ટી અને વેલ્યુ જોવા નથી મળતી તો જેમ જેમ તમે ટેક્સ બેકગ્રાઉન્ડ બોર્ડરમાં તમે જેમ જેમ એની પ્રોપર્ટી અને વેલ્યુ એડ કરશો અહીંયા તમને જનરલની અંદર વેલ્યુ જોવા મળશે જે આપણે અહીંયા પાછળથી જોઈએ તો સૌથી પહેલાં ટેક્સ પર તમે જ્યારે ક્લિક કરશો તમને આ પ્રમાણે જોવા મળશે સૌથી પહેલાં સ્પેસિફાઈ હશે તમે પ્રી પ્રીડિફાઈનમાંથી તમે અહીંયાથી એના ફોન્ડ ટેક્સ તમે એને જે તમારે સ્ટાર રાખવી હોય તે તમે અહીંયાથી ચૂચ કરી શકો છો એના પછી નીચે એની ફોન્ટ સાઇઝ તમે પીટીમાં પિક્સલમાં તમે આપી શકો છો અહીંયા કલર તમે આપી શકો છો અહીંયા ફોન્ટ એની વેથ બોલ્ડ રાખવા છે નોર્મલ રાખવા છે ફોન્ટ સ્ટાઇલ ત્રાસા રાખવા છે કે પછી એના નોર્મલ રાખવા છે કેસ તમારે એનો અપર કેસ રાખવું છે લોઅર કેઝ કે પછી શબ્દનો પહેલો અક્ષર તમારે કેપિટલ રાખવો છે કેપિટલાઇઝ છે અહીંયા કેપિટલાઇઝ રાખેલું છે એલાઇમેન્ટ તમારે સેન્ટરમાં રાખવું છે લેફ્ટ રાઇટ પછી અહીંયા ટેક્સ ડેકોરેશન તમે ટેક્સના ડેકોરેટ કરી શકો છો ઓવરલાઇન મેં અહીંયા ઓવરલાઇન ક્લિક કરી છે અહીંયા ઉપર તમને ઓવરલાઇન જોવા મળશે તમે લાઇન થ્રુ આપી શકો છો વચ્ચે લાઇન જોવા મળશે અંડરલાઇન નીચે તમને અંડરલાઇન જોવા મળશે બ્લિન્કિંગ પર ક્લિક કરશો તો તમને આ બધા જે તમે ટેક્સ લખ્યા એ બ્લિંક તમને ઝબૂકતા જોવા મળશે હવે આપણે બોર્ડર બેકગ્રાઉન્ડની અંદર જોઈએ તો બેકગ્રાઉન્ડમાં તમને કલર ઓપેસિટી ઇમેજ તમને જોવા મળશે કલર તમે અહીંયાથી ચૂઝ કરી શકો છો એની ઓપેસિટી ઘટાડી શકો છો એના ટ્રાન્સપેરન્ટ આછું દેખાય ઘાટું દેખાય એના માટે તમે અહીંયાથી ચૂઝ પેલ કરીને તમે ફોટા પણ લઈ શકો છો તમને જે પસંદ હોય અને અહીંયા તમે આના પોઝિશન તમે સેટ કરી શકો છો એના પછી બોર્ડર તમે તમારા ટેકને બોર્ડર આપી શકો છો યા ડબલ આપી છે તો યા તમ ડબલ દેખાય છે તમે ડેશ આપી શકો છો ડેસિસ ગ્રુ ઇનલાઇન આઉટલાઇન તમે આપી શકો છો એના પછી વિથ એની જાળ તમે કેટલી આપી છે તમે અહીંયા આપી શકો છો પિક્સલમાં અને પોઈન્ટમાં સેન્ટીમીટરમાં ઇંચમાં અહીંયાથી કલર આપે છે તો અહીંયા અમે કલર અહીંયા ચૂઝ કર્યો છે કલર તમને અહીંયા દેખાય છે બોક્સ લિસ્ટ અને ઓરલ આપણા ધોરણ બારના સિલેબસમાં નથી એટલે આપણે આની વાત કરતા નથી હવે જ્યારે તમે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બોર્ડરની અંદર તમે જે 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 વસ્તુ તમે સિલેક્ટ કરી તમને અહીંયા એનું જોવા મળશે જ્યારે પહેલાં આપણે જોયું તો અહીંયા કશું હતું નહીં જેમ જેમ આપણે અહીંયાથી બધું સિલેક્ટ કર્યું તો અહીંયા આપણને બધી રીતે અહીંયા એચ વન સિલેક્ટર છે બોર્ડર ફોન્ટ કલર ટેક્સ ટ્રાન્સફોર્ન ટેક્સ ડેકોરેશન આ તમને દેખાય કોલરની આગળ એ બધા શું છે પ્રોપર્ટી છે અને અહીંયા કોલરને પાછા તમને જે જે દેખાય ત્યાં અહીંયા ફોર પીટી બોલ્ડ ડબલ બોલ્ડ હેશ જીરો ઝીરો સિક્સ સિક્સ જીરો કેપિટલાઇઝ ઓવરલાઇન સેન્ટર ટોપ આ બધા શું છે વેલ્યુ છે ઓકે પ્રેસ કરશો પછી તમે તમારા જે ટેક્સ લખ્યા હોય અહીંયા તમે હેડિંગ વન સિલેક્ટ કરશો તો તમારા જે તમે સીએસએસ બનાવી હતી એને ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે હવે આપણે વાત કરીએ જાવા સ્ક્રિપ્ટ વિશે તો જાબા સ્ક્રીપ્ટનો વિકાસ નેટસ્કેપ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો એસટીએમએલ વડે માત્ર સ્થિત અપરિવર્તનશીલ એટલે કે સ્ટેટિક વેબપેજ બનાવી શકાય છે જ્યારે જાવા સ્ક્રિપ્ટ ડાયનામિક વેબપેજ બનાવે છે તે એસટીએમએલમાં સંવાદન ઉમેરે છે વેબ વેબપેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા જાવા સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટિંગ ભાષા ઉપયોગી છે એટલે કે તમારે વેબપેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવું હોય તો એના માટે જાવા સ્ક્રીપ્ટ સૌથી સારી લેંગ્વેજ છે ફોર્મની યથાર્થતા ચકાસવા માટે તેનો ઉપયોગ થાય કરવામાં આવે છે તેનો ઉપયોગ ક્લાયન્ટ બાજુ યથાત ચકાસવા માટે કરવામાં આવે છે એટલે કે સર્વર સાઇડ કરવામાં નથી આવતો આનો આનો ક્લાયન્ટ બાજુ યથાર્થતા વેલિડેશન ચકાસવા માટે કરવામાં આવે છે જાવા સ્ક્રિપ્ટ એક કે સેન્સિટિવ ભાષા છે જે તમે હેડ અને બોડી ટેકમાં લખી શકો અને કયા ટેક વડે સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ ટેકનો ઉપયોગ થાય છે લખવા માટે મેં અહીંયા એક ફોરમ બનાવેલું છે અહીંયા કશું આપણે હાલ લખ્યું નથી જે હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું તો તમને અહીંયા એક એરર જોવા મળે છે પ્લીઝ એન્ટર યુઝર નેમ જ્યાં સુધી તમે અહીંયા યુઝર નેમ નહીં નાખો ત્યાં સુધી એ એરર જશે પછી હું સબમિટ કરીશ તો પાછી એરર આવે છે કે પ્લીઝ એન્ટર પાસવર્ડ જેમ જેમ અહીંયા તમે જે જે વસ્તુ ફિલ કરતા જશો જે જે વસ્તુ તમે અહીંયા ફિલ નહીં કરો ત્યાં તમે સબમિટ કરશો તો તમને શું બતાવશે અહીંયા એરર બતાવશે અને આ જે તમને એરર બતાવે છે આને કહેવાશે જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ અહીંયા તમારે વેલિડેશન ચેક કરે છે કે તમે અહીંયા ફોર્મ ભર્યું છે કે નહીં આ તમને ક્લાયન્ટ બાજુ ચેક કરાવે છે કે જાવા સ્ક્રીપ્ટ ક્લાયન્ટ બાજુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે આપણે પ્રેક્ટિકલી જોઈશું જાવા સ્ક્રિપ્ટમાં જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ શાના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે જાવાસ્ક્રિપ્ટનો કોઈ ફિલ્ડ ખાલી છોડી છે કે કેમ જે આપણે હાલે જોયું કે નેમમાં કશું લખ્યું નહોતું આપણે સબમિટ કરીએ તો શું બતાવીએ અને આપણને એરર શું કરી એક મેસેજ બતાવ્યો કે ભાઈ તમે નામ નાખો ઈમેલ સરનામું દાખલ કર્યું છે કેમ બે ફિલ્ડની વિગતો સમાન છે કે કેમ કે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ હોય તો બંને પાસવર્ડની અંદર તમારે કમ્પ્લીટ બંને સેમ નાખવા જોઈએ તો બંને સેમ ના હોય તો તમને શું બતાવે એક મેસેજ શું થાય કે પાસવર્ડ ડુ નોટ મેચ યોગ્ય તારીખ દાખલ કરી છે કે કેમ આંકડાકીય ફિલ્ડમાં લખવાનું ઉમેર્યું છે કે કેમ આંકડાકીય ફિલ્ડમાં ઈચ્છિત સાઇઝ કરતાં વધુ કે ઓછું લખવાનું ઉમેર્યું નથી ને કે ત્યારે તમે પિનકોડ હોય ઉદાહરણ તરીકે જોઈએ પિનકોડની અંદર માત્રને માત્ર છ અક્ષર આવે એટલે કે છ નંબર આવે અને એમાં કોઈ અક્ષર નથી લખી શકતા આપણે માત્રને માત્ર આંકડાકીય ફિલ્ડ જ ઉમેરી શકીએ છીએ એમાં તમે છ કરતાં ઓછા કે છ કરતાં વધારે નાખી શકતા નથી અથવા મોબાઈલ નંબર હોય જેમાં આપણે દસ ઓકળા જ નાખી શકીએ છીએ તો આ બધું તમારે વેલિડેશન ચેક કરાવવું હોય એના માટે જાવા સ્ક્રીપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જાવા સ્ક્રિપ્ટની અંદર વિધાન એટલે કે સ્ટેટમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટ ડોટ વાઇટ અને કોસની અંદર ડબલ ઇન્વર્ટિવ કોમાની અંદર હેલ્લો સ્ટુડન્ટ લખેલું છે ડોક્યુમેન્ટ શું બતાવે છે અહીંયા પ્રક્રિયા બતાવે છે એટલે કે મેથડ બતાવે છે રાઇટ શું બતાવે છે એક ઓબ્જેક્ટનો ભાગ છે ઓબ્જેક્ટ પાર્ટ છે અને હેલ્લો સ્ટુડન્ટ એક લખાણ છે ચલ તરીકે કે ટેક્સ્ટ વેરિયેબલ છે અને અહીંયા જે પાછા લખેલું છે સેમિકોલન અર્ધવિરામ આપેલું છે સેમિકોલન કરેલા છે આ કોઈ જરૂરી નથી કે તમે અહીંયા કરવું તમે નહીં કરો તો પણ તમારા પ્રોગ્રામમાં કોઈ આરબ બતાવશે નહીં માત્ર ને માત્ર આ એટલા માટે લખવામાં આવે છે કે અહીંયા તમારું લખાણ પૂરું થાય છે તમને કોઈ બીજું લખાણ માટે અહીંયા અલગ પાડે છે આના માટે જો તમે સી લેંગ્વેજ આવા તમે આવી લેંગ્વેજો યુઝ કરતા હો તો તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ લખતા હો તો પાછા તમારે સેમિકોલન કરવું જ પડશે કેમ કે સી લેંગ્વેજમાં સેમીકલન કરવું વિધેય જોઈએ એટલે કે ફંક્શન નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા રૂટિન કહે છે આ બોર્ડની ની એક્ઝામમાં ઘણી વાર પૂછાતો પ્રશ્ન છે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય કહે છે એટલે શું કહેવામાં આવે છે તો વિધેય કહેવામાં આવે છે વિધેયને ફંક્શન કી વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જાવાસ્ક્રિપ્ટ કોડના બ્લોકને છગડિયા કૌંસની વચ્ચે લખવામાં આવે છે તમે જે પણ તમે જાવા કોડ લખશો આ બંને કૌંસની અંદર તમારે લખવો પડશે એલર્ટ નામનું આંતર પ્રસ્થાપિત વિધેય એટલે કે ઇન બિલ્ડ લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે જે આપણે આજે આગળ જોયું કે અહીંયા જેવું આપણે સબમિટ પર ક્લિક કરીએ તો મેં આપણને મેસેજ શો કર્યો પ્લીઝ એન્ટર

અહીંયા ઘટનાઓ બનશે એના જે પણ સંવાદન બનશે એને ઘટના કહે છે અહીંયા જોઈએ ઘટનાઓ કઈ કઈ હોય એબોટ તો ચિત્ર દર્શાવવાનો રદ કરવામાં આવે ત્યારે બ્લર રેડિયર બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે થાય છે ક્લિક ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરવામાં આવે ત્યારે ઉપયોગ થાય છે ચેન્જ ફોર્મના ફોર્મના ફીડની કિંમત બદલવામાં આવે ત્યારે એરર દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદભવે ત્યારે ફોકસ બટન જેવું કોઈ ઘટક સક્રિય બને ત્યારે લોડ દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે ચલ એટલે કે વેરિયેબલ વિશે જોઈએ આનો બહુ વધારે ઉપયોગ છે જાવા સ્ક્રીપ્ટની અંદર અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વિગતોનો સંગ્રહ કરવા સંગ્રાહકને ચલ કહે છે કે જેટલી પણ તમે વિગતોનો સંગ્રહ કરો છો એ સંગ્રહ કઈ જગ્યાએ થાય તો એ સંગ્રહ ચલની અંદર કરવામાં આવે છે જાવા સ્ક્રિપ્ટમાં ચલ એક કેસ સેન્સિટિવ છે કે સેન્સિટિવનો મતલબ એ થાય કે તમે ચલને જે રીતે વ્યાખ્યાયિત કર્યો છે એવું ને એવું તમારે એના સ્ટેટમેન્ટમાં લખવું પડશે કારણ કે તમે સ્મોલમાં લખ્યું હશે તો બધું સ્મોલમાં કેપિટલમાં લખ્યું કેપિટલની અંદર તો પહેલો અક્ષર કેપિટલ લખ્યો તો પણ એ પહેલો અક્ષર તમારે કેપિટલ જ લખવું પડશે ચલમાં તમે અંગ સ્ટ્રિંગ કે લખાનો સંગ્રહ કરી શકો છો વેરિયબલ એટલે કે વી એ આર કીવર્ડનો ઉપયોગ કરીને ચલની ઘોષણા કરી શકાય તમે ચલનો ઉપયોગ કરવા માંગતા હો ચલની ઘોષણા કરવા માંગતા હો તો તમારે વી એ આરનો વી એ ઉપયોગ કરવો પડશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વી એ અહીંયા મેં લખેલું છે અને એક્સ એ ચલ છે અને અહીંયા તમને જે પાંચ બતાવવા એ એની કિંમત છે વી એ આર વાય એની કિંમત એસ એમ ફોર વી એ ઝેડ બરાબર હેલ્લો સ્ટુડન્ટ તમે અંકની અંદર પણ લખી શકો છો સ્ટ્રિંગમાં પણ લખી શકો છો અને લખાણમાં પણ તમે સંગ્રહ કરી શકો છો ચલને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ઘણી વખત બોર્ડની અંદર આનો પ્રશ્ન પૂછાય છે કે બીઓ એમનું પૂરું નામ તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ થાય છે બ્રાઉઝરને જુદા જુદા વિભાગો કે ઘટકોમાં વિભાજીત કરવામાં આવે છે ફાયરબોક્સ હોય કે મોઝીલા હો મોઝીલા ફાયરબોક્સ છે ગૂગલ ક્રોમ છે કે ઇન્ટરનેટ એક્સપ્લોર જેટલા પણ બ્રાઉઝર છે એ દરેકે દરેક બ્રાઉઝરને એના અને ઘટકોની અંદર એના અલગ પાડવામાં આવેલા છે બ્રાઉઝરના વિવિધ વિભાગનો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ કહીએ છીએ જેટલા એના જે વિવિધ ભાગો છે એને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ કહેવામાં આવે છે અહીંયા એક સ્ટ્રકચર લીધેલું છે વિન્ડોઝ જેની અંદર ફ્રેમ પેરેન્ટ સેપટોપ પછી ડોક્યુમેન્ટ હિસ્ટ્રી લોકેશન ડોક્યુમેન્ટને અંદર ફોર્મ લિંક એન્કર પછી ફોર્મની અંદર રેડિયો બટન ટેક્સ્ટ એરિયા બટન ટેક્સ્ટ ચેકબોક્સ પછી ફોર્મની અંદર પાસવર્ડ રિસેટ સિલેક્ટ સિલેક્ટની અંદર ઓપ્શન જે આપણે ફોમની અંદર જોઈએ છીએ તો આ રીતે એનો ઓબ્જેક્ટ બ્રાઉઝર ઓબ્જેક્ટ મેડલનો તમે ઉપયોગ કરી શકો છો અને આની અંદરથી પણ ઘણી વખત બોર્ડની અંદરથી એક પ્રશ્ન પૂછાતો હોય છે ઇઝનેન ની વાત કરીએ તો આપણે નેન એટલે નોટ અ નંબર નંબર નથી નેન એ આંતર પ્રસ્થાપિત એટલે કે ઇન બિલ્ટ પ્રકારનો આંકડાકીય વિધે છે આ એક ફંક્શન છે જે ઇન બિલ્ટ જાવસ્કિપની અંદર આપેલું હોય છે જો કિંમત આંકડાકીય ન હોય તો ટ્રુ પરત કરે છે જો કિંમત આંકડાકીય હોય તો ફોલ્સ પરત કરે છે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો જો ફંક્શનમાં લખ્યું હશે ઇઝ નેન અને અહીંયા ધ્યાન રાખું કે એને અહીંયા કેપિટલ છે ને અહીંયા પણ એક કેપિટલ છે તો જાવા કેટકે સેન્સિટિવ છે તો ખાસ ધ્યાન રાખું અહીંયા લખેલું છે એક બે ત્રણ જો કે આ વસ્તુ છે આંકડાકીય છે એટલે શું પરત કરશે ફોલ્સ પરત કરશે કે એક બે ત્રણ શું છે સંખ્યા છે બીજું અહીંયા લખેલું છે ઇઝ જ્ઞાન હેલો તો હેલ્લો શું છે આંકડાકીય નથી એટલે કે શાબ્દિક લખાણ છે એટલે શું પરત કરશે ફસ્ટ ટ્રુ પરત કરશે એટલે કે હેલ્લો સંખ્યા નથી તો આ પ્રકરણની અંદર આપણે જાવા સ્ક્રિપ્ટ અને સીએસએસ ઇન્ફોર્મેશન લીધી અને કમ્પ્લીટલી આખું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરેલું છે અને તમે આ ચેપ્ટરને ધ્યાનથી જો ફોલો કરશો તો તમને આની અંદરથી બોર્ડની એક્ઝામના લગતા તમને ઘણી બધી અહીંયાથી મદદ મળી રહેશે અને ઘણું બધું તમને અહીંયાથી શીખવા મળશે અને બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે એને તમને અહીંયાથી મદદ મળી રહેશે ઓકે થેન્ક યુ આભાર અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બીજા સ્ટુડન્ટ પણ વધારે માહિતી મેળવી શકે અને સારું એવું બોર્ડની એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકે ઓકે થેન્ક યુ અને બીજું એ કે આપણા જેટલા પણ અહીંયા લેક્ચર બને છે જેટલા પણ અહીંયા પ્રોગ્રામ બનશે એ દરેકે દરેકને ધ્યાનથી જુઓ અને ધ્યાનથી એને ફોલો કરો તો તમને ઘણી બધી અહીંયા તમને મદદ મળી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે આભાર